चलो विद्यार्थी मित्रों नमस्कार, केम छो बधा? लिंकन विद्यालय मोरबी आपनुं स्वागत छे। धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 9 वन ने वन्य जीव संसाधन। अत्यार सुधी आपणे धोरण 10 समाजनी अंदर जे चेप्टरनो अभ्यास कर्यो तेनी अंदर प्रकरण 1 प्रकरण 2 जे इतिहासना हता ત્યાર પછી હવે જે આપણે પ્રકરણ જોવાનું છે તે એટલે ભૂગોળ પ્રકરણ 9, તેમાં પી જે ચર્ચા કરી પ્રકરણ 8 ની અંદર, તેમાં મહત્વનો જે આપણો પોઈન્ટ હતો તે એટલે સંસાધન। પ્રકરણ 8 તમે વ્યવસ્થિત સમજ્યા છો એટલે જ પ્રકરણ 9 10 11 12 13 સુધી તમને કોઈ તકલીફ પડશે નહીં, કેમ કે જે ફરીથી યાદ કરીએ પ્રકરણ 1 થી 7 ની અંદર આપણો જે ઇતિહાસ છે, ધોરણ 9 ની અંદર કે તમે જે ભણી ગયા છો તેના કરતા તદ્દન જુદો ઇતિહાસ ધોરણ 10 ની અંદર છે। ધોરણ 9 ની અંદર શું હતો ખરેખર? તો કે જે અંગ્રેજો ભારત ની અંદર કેમ આવ્યા, ક્યારે આવ્યા, તેને શાસન કરવા માટે કેવી કેવી તકલીફો ભોગવેલી, તેની સામે દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટે ભારતે ક્રાંતિવીરોએ નેતાઓએ કયો પ્રયત્ન કર્યો એ ઇતિહાસ એટલે ધોરણ 9 નો, તેના કરતા તદ્દન જુદો ઇતિહાસ એટલે ધોરણ 10, જેની અંદર મહત્વનો જે પોઈન્ટ છે ખરેખર વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે લોકોને શું જરૂર છે તેની જે ચર્ચાઓ છે તે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર ત્યારે જે આપણે વાતો કરવાના છે ત્યાં સુધી કદાચ આપણે જે જોયેલું છે ઇતિહાસની અંદર તેમાં હતું ખરેખર સંસ્કૃતિ અને સભ્યતા, ભારતનું કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન, એના વિશેની ચર્ચા પ્રકરણ 1 અને 2 ની અંદર જે આપણે ઘણી બધી વાતો કરેલી, કે વારસા વિશે પણ આપણે વાત કરેલી, પ્રાચીન સમયનો ભારતનો વારસો છે, સિંધુ અને રાવી નદીના કિનારે વિશ્વ, હડપ્પીય સંસ્કૃતિ છે, લોથલ મોહેંજોદડોની સંસ્કૃતિ, તેના વિશેની ખરેખર વાતો એટલે ધોરણ 10 ઇતિહાસની અંદર। ધોરણ 10 હવે જે આપણે શરૂઆત કરવાની છે તે એટલે ભૂગોળની અંદર, કરકર ભારતનો ભૌગોલિક વિસ્તાર, ભારતનું કુલ ક્ષેત્રફળ, ધોરણ 9 ની અંદર તમે ભણી ગયા છો એના વિશેની પણ વાતો કરશું। તો ભૂગોળનું પ્રકરણ નંબર 9 એટલે વન્યજીવ, વન અને વન્યજીવ સંસાધન। ખાસ યાદ રાખજો સંસાધન એટલે શું, ફરી યાદ કરીએ પ્રકરણ 8 ની અંદર કોઈ ચેપ્ટર જ તે કુદરતી સંસાધન, તો સંસાધન એટલે શું વ્યાખ્યા દરેક વિદ્યાર્થીઓને આવડવી જ જોઈએ। ફરીથી રિવિઝન કરી યાદ કરીએ, ટૂંકમાં મેં જે તમને સમજાવેલી માનવ દ્વારા સંગ્રહિત વિશ્વાસ બેસે તેવી વસ્તુ કે પદાર્થના ગુણ ક્ષમતાને કાર્ય માનવની મિલકત બની જાય તેને આપણે સંસાધન કહીએ છીએ। ત્યાર પછી માણસે પોતાની બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય દ્વારા જેને આપણે કંઈ મેળવ્યું છે તે સંસાધનના પ્રકારની અંદર જ ગણી શકાય છે, ભલે એ જોઈએ તો આપણો વારસો છે, પણ તેની અંદર પોતાની બુદ્ધિ શક્તિ લગાવી જે પદાર્થ છે તેનો ઉપયોગ કરેલો છે, જે વસ્તુ છે તેનો ઉપયોગ કરેલો। ફરીથી યાદ કરીએ આપમેળે કોઈ ભી વસ્તુ સંસાધન નથી, જમીનની અંદર રહેલું પાણી, જમીનની અંદર રહેલા બીજા અધર ખનિજ સંસાધનો જેની અંદર કોલસો લોખા ડાતી બધાનો સમાવેશ, પણ તેને ઉપયોગ કેવી રીતે કર્યા, જુદી જુદી ટેકનોલોજી દ્વારા તેનું ઉત્ખનન કામ કર્યું પછી ઉપયોગમાં લીધા એટલે તેને આપણે સંસાધન તરીકે ઓળખાય। ત્યાર પછી વાત કરીએ કુદરતી સંસાધનો, કુદરત દ્વારા જે આપણને મળે છે તેને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખીએ, તેના પ્રકારો તેના વિશેની ચર્ચાઓ પ્રકરણ 8 ની અંદર કરી જાય। ત્યાર પછીનો જે આપણો પ્રકરણ છે તે એટલે વન અને વન્યજીવ, ધોરણ 9 ની અંદર પણ તમે તેનો અભ્યાસ કરી ગયા છો, એ તો તેના પ્રકારો, પણ આપણે પહેલી શરૂઆત કરશું પ્રકરણ 7 થી। તમારે વ્યવસ્થિત પાકી નોટ ની અંદર તેને લખવાનું છે, હું જે બોલું કરી લખું છું તે લખીએ પ્રકરણ 7। તો
આપેલું છે તમારા માટે પુસ્તકમાં આપેલું છે તમે સામે રાખી શકશો અને તેમાં પણ તમે જોઈ શકશો પેલું જ આપેલું છે જંગલોનું વર્ગીકરણ પોઈન્ટ તમારો હાંસિયો છે ખાસ યાદ રાખો હાંસિયાની અંદર મહત્વના મુખ્ય જે પોઈન્ટ છે તેને હાંસિયાની અંદર લખવાની છે જંગલોનું વર્ગીકરણ પછી તેની અંદર તેના મુખ્ય બે વિભાગો આ રીતે વહીવટી દ્રષ્ટિએ ત્યાર પછી નંબર બે છે તે માલિકી વહીવટી અને વ્યવસ્થાપન માલિકી વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ તેના જે પ્રકારોની અંદર તો એમાં વહીવટી દ્રષ્ટિએ જંગલોના મુખ્ય ત્રણ પ્રકારો ત્રણ વિભાગોમાં એક તે એટલે અનામત જંગલો ભારતનો જે કોઈ ભૌગોલિક વિસ્તાર છે એની વિસ્તૃત ચર્ચા પછી કરશું પણ અત્યારે ફટાફટ સમજી લઈએ કે જેટલો ભારતનો કુલ ભૂમિ વિસ્તાર છે એમાં જંગલ વિસ્તારના 54.4% યાદ રાખજો આપણા કે માહિતી છે 54.4% નું જંગલ ત્યાર પછીનું પ્રકાર ગણાય સંરક્ષિત જંગલ જે ભારતનો કુલ ભૌગોલિક વિસ્તાર છે તેના 39.2% ત્યાર પછી છે તે અવર્ગીકૃત એમાં છે 16.4% ટોટલ કરો એટલે 100% જેવું થાય છે ફરીથી વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર નામત જંગલ સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ ત્યાર પછી માલિકી વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિ ધ્યાન આપજો અહીંયા પણ વહીવટી દ્રષ્ટિએ છે અહીંયા પણ વહીવટી દ્રષ્ટિએ ખાલી એકદમ એકલું પૂછવામાં આવે કે વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર તો તેની અંદર ત્રણ છે માલિકી વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર કે તો તેની અંદર ત્રણ છે પહેલું છે રાજ્ય માલિકીનું જંગલ ત્યાર પછી બીજું છે તે સામુદાયિક જંગલ બીજો પ્રકાર છે તે એટલે ખાનગી જંગલ માલિકી વહીવટીને વ્યવસ્થાપનમાં ત્રણ રાજ્ય માલિકી સામુદાયિક અને ખાનગી ત્યાર પછી મુખ્ય ક્રમાંક નંબર બે નિર્વનીકરણ મતલબ થાય જંગલ વિનાશ નિર્વનીકરણ ત્યાર પછી મુખ્ય ક્રમાંક નંબર ત્રણ નિર્વનીકરણની સ્વરૂપ મતલબ જંગલ વિનાશની અસરો ત્યાર પછી મુખ્ય ક્રમાંક નંબર ચાર વન સંરક્ષણ અંગેના ઉપાયો ત્યાર પછી નંબર પાંચ વૈવિધ્યસભર વન્યજીવ મુખ્ય ક્રમાંક નંબર પાંચ
वैविध्य सभर वन्यजीव मुख्य क्रमांक नंबर छ लुप्त थतु वन्य जीवन मुख्य क्रमांक नंबर सात वन्य जीवना विनाशना कारणों मुख्य क्रमांक नंबर आठ वन्यजीव संरक्षण माटेना उपायों चार पच्चीस क्रमांक नंबर नौ वन्यजीव संरक्षण योजना मुख्य भारत सरकार द्वारा जो परियोजना की शुरुआत करवामां आवेली छे तेनी वात छे पहली परियोजना वाघ परियोजना 1971 त्यार पछी हाथी परियोजना 1992 त्यार पछी गेंडा परियोजना त्यार पछी घड़ियाल परियोजना घड़ियाल परियोजना ने 1970 त्यार पछी गीत परियोजना अच्छा चलिए हिम्मत दीपड़ा परियोजना त्यार पछी नो क्रमांक नंबर दस चलो पॉइंट अभयारण्य राष्ट्रीय उद्यान क्षेत्र मुख्य 10 पॉइंट छे तेनी आपणे विगते चर्चा हवे पछी करी ચાલો વિદ્યાર્થીઓ પ્રકરણ 7 તમારે વ્યવસ્થિત આકૃતિની અંદર લખી લેવાનું છે ત્યાર પછી હવે પાઠની શરૂઆત આપણે કરીએ તો તેની અંદર જે પહેલો આપણો પોઈન્ટ છે 1 ત્યાર પછી છે વન્ય જીવ પ્રસ્તાવના રૂપે તેને આપણે જોતા જઈએ માનવનું અસ્તિત્વ પ્રગતિ અને વિકાસ આ શબ્દને સમજો યાદ રાખજો માનવીનું અસ્તિત્વ પ્રગતિ અને વિકાસ કોને આભારી છે તેનો પ્રશ્ન છે કોને સંસાધનને આભારી છે પ્રકરણ 8 ની અંદર આપણે ચર્ચા કરી ગયા છીએ ફરી યાદ કરીએ તો સંસાધન ઉપર માનવ કઈ રીતે નિર્ભર છે આંખ ખોલવાની સાથે જ આપણે સંસાધનનો યુઝ કરીએ છીએ પ્રાસ કરીએ આપણી જ આસપાસ ઉગી નીકળતી વનસ્પતિ સંસાધન છે આવી તો આપણે રોજિંદા જીવનની અંદર રોજબરોજ ઘણા બધા સંસાધનો અંદાજિત ગણીએ છીએ 400 થી પણ વધારે છે જેને આપણે રોજ બરોજ રોજિંદા જીવનની અંદર વાપરીએ છીએ એક યા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે એટલે જ કહી શકીએ છીએ કે સંસાધન છે તો અને તો જ માણસનો વિકાસ છે પહેલી જ વાત કરીએ પાણી સંસાધન છે જો પાણી જ નથી તો માનવ જીવન ટોટલી જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જોખમ પર છે
અસ્તિત્વ જ નથી. માણસની વાત કે સૌ પ્રથમ સવારે ઉઠીએ એટલે સીધી જ જરૂર પડે પાણી. પાણી છે તો જ માણસ ફ્રેશ થઈ શકે. એટલે જ ગણી શકીએ છીએ કે ફરીથી માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ, માનવીનું અસ્તિત્વની વાત કરી, પ્રગતિ થાય જુદા જુદા પ્રકારના ખનિજ સંસાધનો દ્વારા માણસનો પણ વિકાસ થાય છે. એટલે તો કહી શકીએ સંસાધન છે તો માણસનો વિકાસ. આદિકાળથી વાત કરી, આદિ માનવ તેના પહેલામાં પણ આપણે વાત કરેલી હતી, ફરીથી યાદ કરી. આદિ માનવ કેવો જીવન કાળ હતો? અટકતો, કોઈ જગ્યાએ સ્થિર નહીં, ધીરે 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 એ કુદરતી સંસાધનનો યથાયોગ્ય ઉપયોગ. સંસાધન તો હતા જ, જ્યારે બી પૃથ્વીનો ઉદ્ભવ થયો, ઉત્પત્તિ થઈ ત્યારથી સંસાધનનો ઉદ્ભવ હતો, પણ તેને વાપરતા ન આવડતું. જુદી જુદી ટેકનોલોજીના માધ્યમથી સંસાધને વાપરવા લાગ્યો અને વિકાસ કરવા લાગ્યો. જુદી જુદી ચીજવસ્તુઓ મેળવી આપણે આપણી જરૂરિયાત પૂર્તિ કરીએ છીએ. અને ત્યાર પછી જંગલોનો સામાન્ય અથવા વનની વાત કરી તો આના પહેલા પ્રકરણની ઇતિહાસની અંદર જોયું કાષ્ઠકલા આવી ગઈ. જુદી જુદી આપણે હસ્તકલા કારીગરી હોય છે તેની અંદર આવી ગઈ કાષ્ઠકલા. કાષ્ઠ મતલબ શું થાય? લાકડું. ક્યાંથી મળે? જંગલોમાંથી. તે પણ વૃક્ષમાંથી આપણને પ્રાપ્ત. એટલા જ માટે કહેવત હતી, જંગલો માટે કહેવાયું છે, લાકડા માટે કહેવાયું છે. જીતે બી લકડી, મરતે બી લકડી, એક તમાશા લકડી. બાળકના જન્મથી મૃત્યુ સુધી તેના જીવનની અંદર જો કોઈ મહત્વનું હોય એટલે વૃક્ષ ને લાકડા. બાળક જન્મે તેને લાકડાના પારણામાં સુવડાવવામાં આવે છે, અગ્નિ સંસ્કાર દ્વારા કરવામાં આવે છે. એટલે તો કહી શકીએ છીએ તો તેનો સામાન્ય અર્થ યાદ રાખજો, લાઈન ભરજો. જંગલ એટલે વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમૂહ છે, તેને આપણે જંગલ તરીકે ઓળખીએ છીએ. કુદરતી વનસ્પતિમાં જ જે વનસ્પતિ સમાવી શકાય, માનવની સહાય વગર ઉગતી કે વિકસતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે. વ્યાખ્યા: માણસની સહાય વગર ઉગતી કે વિકસતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે, અથવા તેને આપણે અક્ષત શબ્દ આપેલો છે તમારા પાઠ્યપુસ્તકની અંદર. અક્ષતનો મતલબ થાય કુમારિકા. જો વર્ષીનો જેનો મતલબ આપણે કુમારિકા, નાની જે વનસ્પતિ છે પોતાની મેરેજ જે ઉગી નીકળે છે, એટલે તેને એવો શબ્દ આપવામાં આવ્યો છે અક્ષત. પછી ભારતમાં પ્રકારની વનસ્પતિ હવે ક્યાં જોવા મળે? અક્ષત વનસ્પતિ યાદ રાખજો, ક્યાં જોવા મળે છે? હિમાલય, સુંદરવન અને થરના રણના જે વિસ્તાર છે ત્યાં જોવા મળે. હિમાલય ભારતનો ઉત્તર ભાગ વિસ્તાર, ત્યાં વધારે ઠંડો પ્રદેશ છે, ત્યાં જોવા મળે. સુંદરવન, સુંદર વન આવે પશ્ચિમ બંગાળની અંદર. સુંદરવનની અંદર જે પ્રખ્યાત ધોરણની અંદર તમે શીખી ગયા કે જે લાકડું છે જેને આપણે સુંદરી વૃક્ષ તરીકે ઓળખીએ છીએ, જેનો ઉપયોગ હોડીઓ બનાવવા માટે થાય છે. થરનારણ એટલે કે રાજસ્થાન વિસ્તાર, ત્યાં આવા દુર્ગમ જે વિસ્તારો છે ત્યાં અક્ષત વનસ્પતિ છે તે જોવા મળે છે. ફરીથી યાદ કરીએ, કુમારિકા, જંગલો, તેની વ્યાખ્યા. જંગલ એટલે શું? વૃક્ષોના સમુચ્ચયને જંગલ તરીકે ઓળખીએ છીએ. પછી ત્યાં ઝાડી ઝાકરાનું પ્રમાણ હોય છે તેને આપણે જંગલ તરીકે ઓળખીએ. જ્યાં છૂટાછવાયા વૃક્ષો હોય એને આપણે જંગલ તરીકે ઓળખતા નથી. અને મોટાભાગની જે વનસ્પતિઓ, ફરીથી વ્યાખ્યા ન સમજાણી તો ફરીથી સમજો, કુદરતી વનસ્પતિ એટલે શું? માણસની સહાય વગર ઉગતી કે વિકસતી. પ્રશ્ન એવો થયો છે, કદાચ એવી વનસ્પતિઓ છે, એવા વૃક્ષો પણ છે કે જેમાં માણસની સહાય છે. ઘણી વખત તમે બજારની અંદર જો નજર ફેરવશો તો તમને એવું લાગે કે ક્યાંય એવા ઘાસ ઉગેલું છે, ક્યાંય એવી વનસ્પતિ ઉગેલી, એ કુદરતી છે, માણસની સહાયથી જે ઉગે. દાખલા તરીકે કૃષિ પેદાશ, જેની અંદર જે ખેડૂત છે તે છોડને, તે વનસ્પતિને પૂરી માવજત સાથે છે, વગેરે અંદર એવું આવે તો શું તે કુદરતી નથી? તે પણ કુદરતી જ છે.
માણસ ની સહાય વગર ઉગતી કે વિકસતી વનસ્પતિ ને કુદરતી વનસ્પતિ કહે છે. સહાય થી જે પણ ઉગે છે તેને પણ આપણે કુદરતી વનસ્પતિ તરીકે ઓળખ. પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યાં ત્યાં વાવર ઉગેલા છે તો એની આપણે સહાય કરવા જતા નથી. એની વ્યવસ્થિત કોઈ એવું જોયું નહીં કે એનું ખામણું બનાવ્યું, એની અંદર પાણી આપ્યું, ખાતર આપ્યું, કુદરતી રીતે જ આ પ્રમાણે છે ઉગી નીકળે. અત્યાર સુધી આપણે અહીંયા રાખીએ, પછીની જે વાતો છે જમણ જે વર્ગીકરણ છે એની નેક્સ્ટ વિડીયોમાં જોશું.